चौधरी कालवर्ती अरहंता नमो लोए चौधरी कालवर्ती सीतान नमो लोए चौधरी कालवर्ती आईरियाण नमो लोए चौधरी कालवर्ती उवचैन नमो लोए चौधरी कालवर्ती सवसावन ओंकार बिंदु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंकुंधार्यो जैनधर्मोस्तु मंगलम। सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्वधर्माणाम जैनम जयतु शासनम। नमः समय साराय स्वानुभूतिया चकास्ते चित स्वभावाय भावाय सर्वभावांतरक्षिते एगो मे शशदोपाज्ञान दर्शन लक्षणों सेसा में बहिरा भावा सवेशन लखाण। मारो सुशाश्वत एक दर्शन दान लक्षण जीव छे बाकी बदा संयोग लक्षण भाव मुझे थी बाह्य छे। हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शनमय करे कैन्य ते मारू जरी परमाणु मात्र नथी अरे। जे जाणतो अरहंत ने गुण द्रव्य ने परिय पणे ते जीव जाणे आत्म ने तशु मोह पामे लय करे। नथी अप्रमत के प्रमत नथी जे एक नायक भाव छे ए रीत शुद्ध कथा इने जे ज्ञाते तो तेज छे। जेमने त्रतेमज ज्ञान नथी कारक नथी वेद करे जाने ज कर्मो दे निर्जरा बंध तेमज मोक्ष ने। ध्रुवचल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने वंदी कहूँ सुत केवड़ी कथिता समय प्रावृत हो। ओम श्री नम श्री देव्य नम श्री देव्य नम श्री देव्य। જે ગુરુદેવશ્રીના પ્રવચનોમાં બેનશ્રીના વચનામૃત ઉપર પ્રવચનો ચાલે છે, વચનામૃત બેનશ્રીના જે છે એના ઉપરના પ્રવચનોમાં ક્રમે 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 શરૂ થયા ત્યારથી સરળ બોલ આવતા 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 હવે જે બોલો આવવા માંડ્યા છે એ ઘણા સૂક્ષ્મ બોલ આવે છે, ઘણા જ પ્રયોજનભૂત બોલ આવે છે। બોલ તો બધા પ્રયોજનભૂત છે પણ ઘણી વખત અમુક બોલમાં એવી સૂક્ષ્મતા હોય છે અને એ પૂજ્ય ગુરુદેવશ્રી એની સૂક્ષ્મતાનું વર્ણન ખૂબ જ અપૂર્વ રીતે કરતા હોય છે। એ બેનશ્રીએ તો 3-4 લીટીનો એક બોલ લખ્યો હોય પણ એમાંથી પૂજ્ય ગુરુદેવશ્રી એક એક કલાક સુધી પ્રવચનો આપી અને જે પૂજ્ય બેનશ્રીને કહેવાનો ભાવાર્થ છે એ એમાંથી કાઢી અને આપણા સમક્ષ રજૂ કરે છે। કારણ કે પૂજ્ય ગુરુદેવશ્રીની કોઈ પણ વાતને ખોલવાની શક્તિ એવી છે અપૂર્વ કે કોઈ પણ શબ્દ આવે એમાંથી એનો ભાવ જે અંદરથી કાઢે એ ખરેખર આમ કલ્પના કરવી મુશ્કેલ કે આમાંથી આટલું બધું ગહન રહસ્ય નીકળી શકે એવા એક એક બોલ ઉપર અપૂર્વથી અપૂર્વ પ્રવચનો અત્યારે ચાલે છે। એકદમ સરળ ભાષામાં પૂજ્ય બેનશ્રીએ બોલ લખ્યા છે અને સરળ હોવા છતાં અત્યંત પ્રયોજનભૂત કે જેમાં કોઈ જાતના શાસ્ત્રોક્ત શબ્દો ન હોય અને છતાં પણ આત્મદર્શન થઈ શકે એવી સાદી સીધી ભાષામાં અનુભવનો વિષય અને અનુભવ કેમ થાય એ વાત રજૂ કરી દીધી। વાત બે જ છે, એક અનુભવનો વિષય અને એક અનુભૂતિ કેમ થાય, એ બે વાત વારંવાર આ બોલોમાં આવ્યા કરે છે। કારણ કે જે જીવને પોતાના શુદ્ધાત્માનો અનુભવ થાય છે, જે જીવને જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થઈ અને શ્રદ્ધાન સમ્યકપૂર્વક સમ્યક જ્ઞાનનો જન્મ થાય છે, એવો જે જ્ઞાની જીવ છે, એવો જે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે, એવો જે સમ્યક દ્રષ્ટિ પુરુષ છે, એ ચાહે એની પર્યાય કોઈ પણ ચાલતી હોય, મનુષ્ય દેવ તિર્યંચ નારક, પણ એને સમ્યક દ્રષ્ટિએ થયો
तो ये सम्यक दृष्टि बधा पुरुष छे, पुरुष एटले आत्मा। आवी जे सम्यक दर्शननो जे महिमा छे, सम्यक दर्शननो जे स्वरूप छे, सम्यक दर्शन जेने प्रगट थाय छे ये केवो अंदर में लवलीन थई जाय छे पोताना शुद्ध आत्मा में, अने ये शुद्ध आत्मा में केली करता 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 जे एने भाव आवे छे एनी प्रगटता केवी करे छे, आखू स्वरूप एने तादृश थई जाय छे, आखू स्वरूप आखो आत्मा केवो छे ई खरेखर सम्यक दर्शन में प्रतीति रूप आवी जाय छे, अने सम्यक ज्ञान में द्रव्य गुण पर्यायनुं आखू स्वरूप एना ख्याल में आवी जाय छे। सम्यक दर्शन में जे प्रतीति थाय छे एमां एकला शुद्ध आत्मानी प्रतीति होय छे, एकला अभेद अनंत गुणात्मक अभेद स्वभावनी प्रतीति होय छे, અને એની સાથે જે સમ્યક જ્ઞાનનો જન્મ થાય છે એ દ્રવ્ય કેવું છે, એના અનંત ગુણો કેવા છે, એની અનંત કારણસૂત પર્યાયો કેવી છે, એની અંદર પ્રગટ થતી સ્વભાવરૂપ આત્મદર્શનની પર્યાય કેવી વર્તે છે, આત્મજ્ઞાનની પર્યાય કેવી વર્તે છે, અને હજી અધુરાશ કેટલી છે, અધુરાશમાં શુભ ભાવો કેટલા ચાલે છે, અધુરાશમાં અશુભ ભાવો કેટલા ચાલે છે, અને પૂર્ણતા ન થઈ હોવાથી અત્યારે અપૂર્ણતા છે, પણ અપૂર્ણતા પણ સમ્યક જ્ઞાનરૂપ છે, તો એ સમ્યક જ્ઞાનમાં શું વર્તી રહ્યું છે। આવી આખી શુદ્ધ શુભ અને અશુભ એટલે કે શુદ્ધ અને અશુદ્ધ એ બંનેનું જ્ઞાન એને એકદમ પરિપૂર્ણપણે યથાર્થ રૂપે વર્તતું હોય છે, એવું સમ્યક જ્ઞાનીનું ચિહ્ન છે। આ સમ્યક જ્ઞાનનો મહિમા એટલે છે કે એ પોતાના સ્વરૂપને શ્રદ્ધાનમાં પૂરેપૂરું જોઈ લે છે પ્રતીતિરૂપ, અને એ જ સમયે પ્રગટ થતું સમ્યક જ્ઞાન છે। એ સમ્યક જ્ઞાનમાં અત્યારે મારો શુદ્ધ ઉપયોગ કેટલો ચાલ્યો, અત્યારે શુદ્ધ પરિણતિ કેવી વર્તી રહી છે, એ શુદ્ધ પરિણતિના કારણે અત્યારે મારો અશુદ્ધતારૂપ ભાવ કેવો વર્તી રહ્યો છે, એ અશુદ્ધતારૂપ ભાવમાં શુભ ભાવોની કેટલી માત્રા છે અને અશુભ ભાવોની કેટલી માત્રા છે, એ બધું જ્ઞાન એને સમ્યક જ્ઞાનમાં વર્તતું હોવાથી જ્ઞાની સદાય પુરુષાર્થી રહે છે, સદાય પુરુષાર્થી રહે છે। એને એકવાર પુરુષાર્થ જે અંદર જામી ગયો એ પુરુષાર્થ એનો નિરંતર ચાલ્યા કરે છે। સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ ચાલે છે, સ્વભાવ સન્મુખનું જ્ઞાન ચાલે છે, સ્વભાવ સન્મુખની લીનતા ચાલે છે, અને સાથે સાથે જ્ઞાનમાં જેટલા વિભાવરૂપ ચારિત્રના દોષો વર્તે છે એવી અસ્થિરતાનું જ્ઞાન એને વર્તા કરે છે, અને એ અસ્થિરતામાં શુભ ભાવ છે કે અશુભ ભાવ છે એ બેનું પૃથક્કરણ કરી અશુભ ભાવથી પાછો ફરી શુભ ભાવમાં આવી અને શુભ ભાવનો નિષેધ કરીને શુદ્ધ ભાવમાં ચાલ્યો જાય છે। આવી જ્ઞાનીની સ્થિતિ હોય છે। હવે એ જ્ઞાની જે થાય એ જ્ઞાની કેવી રીતે થાય, જ્ઞાની થયો એની વાત તો બરાબર છે કે જ્ઞાનીનું આવું પરિણમન ચાલતું હોય છે, સદાય એની શ્રદ્ધા એવી સ્થિર થઈ ગઈ હોય છે આત્મદ્રવ્ય ઉપર કે એ ક્યારેય પણ ત્યાંથી મચક ખાતી નથી, એની શ્રદ્ધા એવી વ્યક્તપણે ચાલ્યા કરે છે કે વ્યક્તરૂપ પર્યાયમાં શ્રદ્ધાનું પરિણમન એવું હોય છે કે પોતાના પરિપૂર્ણ સ્વભાવથી ક્યારેય ચ્યુત નથી થતી શ્રદ્ધા। અનંત ગુણો આત્મામાં હોવાથી એક એક ગુણની શુદ્ધતા અનુભૂતિના સમયે પ્રગટ થઈ જાય છે અંશરૂપ, અને શ્રદ્ધા તો ચોથે જ પૂરી સમ્યક થઈ જાય છે, બાકીના ગુણો અંશે સમ્યક હોવા છતાં પણ એ શ્રદ્ધાનું બળ એનું એવું હોય છે કે એને તો એમ જ ભાસે છે કે બસ હું તો પરિપૂર્ણ જ છું। એ બધા ગુણોની જેટલી અંશરૂપ શુદ્ધતા છે અને જેટલી બીજી આંશિક અશુદ્ધતા છે એનું જ્ઞાન વર્તતું હોવા છતાં એ જ્ઞાન ઉપર દ્રષ્ટિ ન રાખતો અને સ્વભાવ ઉપરથી દ્રષ્ટિ ન છોડતો એવો જ્ઞાની સદાય પરિપૂર્ણ પોતાનામાં થવા માટે તલસે છે અનાદિથી, જે જ્ઞાની થયો એ મિથ્યા દ્રષ્ટિ અનાદિથી સમ્યક દર્શન માટે તળસે છે, અને જ્ઞાની થયો
એ જ્ઞાની થયા પછી પરિપૂર્ણ થવા માટેની એની પુરુષાર્થની પ્રક્રિયા ચાલતી હોય છે. સ્ટેપ બહુ થોડા છે. અજ્ઞાની જ્ઞાની કેવી રીતે થાય અને જ્ઞાની કેવડી કેવી રીતે થાય, એક શ્રદ્ધાનો દોષ છે, એ ચાલ્યો જાય તો એ જ્ઞાની થઈ જાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગરૂપ પરિણમી જાય છે. અને એ શ્રદ્ધાનો ગુણ પ્રગટ થતાં જે અસ્થિરતારૂપ વિભાવ ચાલે છે કે જેને આપણે ચારિત્રનો દોષ કહીએ છીએ, એવો વિભાવ જે ચાલે છે ત્યાંથી છૂટી યથાખ્યાત ચારિત્ર પ્રગટ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એક અભિપ્રાયનો દોષ છે, એક અસ્થિરતાનો દોષ છે. દોષ બે છે, ગુણ અનંત છે આત્મામાં, દોષ માત્ર બે જ છે. અને અભિપ્રાયનો દોષ તો એક સમયમાં ચાલ્યો જાય છે, એક જ સમયમાં ચાલ્યો જાય છે. જ્યાં એની ભ્રાંતિ છૂટી, જ્યાં પરને પોતાપણે માનવાનું, પર્યાયને પોતાપણે માનવાનું જ્યાં છૂટ્યું, ત્યાં જ સ્વભાવમાં એ ગરકાવ થઈ જાય છે. પણ મિથ્યા દ્રષ્ટિની સ્થિતિ શું છે કે અનાદિથી એ પોતે અકર્તા સ્વભાવી હોવા છતાં, એ પોતે જ્ઞાતા સ્વભાવી હોવા છતાં, પરદ્રવ્યનો કે પોતાની પર્યાયનો કદી પણ કરતા થયો નથી, કદી પણ એનો જાણનાર ખરેખર થયો નથી. એવો પોતે પોતાનો જાણનાર હોવા છતાં, પોતે સ્વભાવથી અકર્તા હોવા છતાં, પોતાના અકર્તા સ્વભાવને, પોતાના પોતાને જાણવારૂપ જ્ઞાતા સ્વભાવને ભૂલી અને સમયવર્તી એક સમય પૂરતો પરદ્રવ્યનો અને પોતામાં થતા વિભાવરૂપી પરભાવોનો અથવા તો પોતાના સ્વભાવરૂપી જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ થવાના છે એનો કરતા એને માને છે અનાદિથી. મોટામાં મોટું શલ્ય જીવનું આ ચાલે છે કે મિથ્યા દર્શનનો કરતા હું નથી એ તો માની લે છે, પણ સમ્યક દર્શન તો મારાથી થાય છે, મારા સ્વભાવના લક્ષ્ય થાય છે, એટલે હું એનો કરનાર છું અને હું એનો જાણનાર છું. પરનો જાણનાર નથી પણ પર્યાયનો જાણનાર તો છું. એમ અકર્તા સ્વભાવને છોડી સમયે સમયે કરતા બને છે, પોતાના જ્ઞાતા સ્વભાવને છોડી અને સમયે સમયે પરનો અને પર્યાયનો જાણનાર રહીએ છે, એ ખરેખર એની ભ્રમણા અનાદિથી ચાલે છે. અને આ ભ્રમણા જ્યારે છૂટે છે, આ ભ્રાંતિ જ્યારે છૂટે છે, અકર્તા સ્વભાવ એને ખ્યાલમાં આવે છે, જ્ઞાતા સ્વભાવ જ્યારે એને ખ્યાલમાં આવે છે, જાણનાર 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 એવું શુદ્ધ જ્ઞાયક તત્વ, ભૂતાર સ્વભાવી તત્વ, અપરિણામી તત્વ, એ જ્યારે એને ખ્યાલમાં આવી જાય છે કે ઓહો, મારો જીવ આત્મદ્રવ્ય, એ આત્મદ્રવ્યમાં છુપાયેલું આત્મતત્વ એ મારી વસ્તુ છે, એવો જ્યાં એને ખ્યાલ આવી જાય છે ત્યાં જે આત્મદ્રવ્યની જે પર્યાય છે એ પર્યાયનું લક્ષ છોડીને આત્મતત્વ ઉપર એનું લક્ષ ચાલ્યું જાય છે. એ લક્ષ લક્ષ થાય છે, લક્ષ છૂટે છે, એ બધા પર્યાય ભાવો છે. પણ કોનું લક્ષ થાય છે, કોના લક્ષે આ બધું થાય છે? લક્ષ એટલે, લક્ષ એટલે કે આ હું છું એનું નામ લક્ષ. પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે એવો ભેદ નથી રહેતો ત્યાં. આ જ હું છું એને કહેવાય લક્ષ કર્યું, આ જ હું છું એને એમ કહેવાય કે અહમ કર્યું, આ જ હું છું એમ કહેવાય કે એને અવધાર્યું, એને આ જ હું છું એમ કહેવાય કે એને આશ્રય લીધો. આશ્રય લેનાર ને આશ્રય દેનાર એવા ભેદ વિકલ્પો છૂટી જાય છે ત્યાં. દ્રવ્ય પર્યાયનો ભેદ અનાદિ અનંત હોવા છતાં ભેદ વિકલ્પ છૂટી જાય છે કે આ દ્રવ્ય છે ને આ પર્યાય છે, એવા વિકલ્પ છૂટે છે, એનું નામ નિર્વિકલ્પતા છે. અનાદિથી જેમ જીવને વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ ચાલે છે, અનાદિથી વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ ચાલે છે. પર સાથે એકત્વ બુદ્ધિ તો કદી થઈ શકતી નથી. પર સંબંધીનો જે વિકલ્પ પોતાની પર્યાયમાં ચાલે છે એ વિકલ્પ સાથે એકત્વ ચાલ્યા કરે છે અનાદિથી 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 અનાદિથી. ચાહે પર્યાય સંબંધીનો વિકલ્પ હો કે ચાહે દ્રવ્ય સંબંધીનો વિકલ્પ હો, એ વિકલ્પમાં અહમ ચાલે છે.
આનું નામ ભ્રાંતિ છે, આટલી જ ભ્રાંતિ થઈ છે અને એ સમયવર્તી ભ્રાંતિ છે, બીજે સમયે ટળી શકે છે. કારણ કે જ્યાં એ વિકલ્પ મારો નથી એમ ખ્યાલ આવે છે ત્યાં જ વિકલ્પમાં અહમ છૂટી જાય છે, અને જ્યાં સુધી વિકલ્પ વર્તે છે એ વિકલ્પમાં અહમ પણ ચાલે છે, વિકલ્પમાં મારા પણ ચાલે છે, વિકલ્પમાં એકત્વ ચાલે છે, વિકલ્પમાં એને આ હું એવું જ ચાલ્યા કરે છે કે જો આવો વિકલ્પ આવ્યો, જો આવો વિકલ્પ આવ્યો, જો આવો વિકલ્પ આવ્યો. એ જો આવો વિકલ્પ આવ્યો ને એનો અર્થ જ એમ છે કે એનું અહમ ત્યાં ચાલ્યા કરે છે. કારણ કે વિકલ્પને જોવે છે, એ નિર્વિકલ્પ તત્વને છોડે છે અને વિકલ્પને જોયા કરે છે. જો મને હવે પર્યાયના વિકલ્પ નથી આવતા, દ્રવ્યના વિકલ્પ આવે છે, એ વિકલ્પનો જોનાર છે. હું દ્રવ્ય છું એમ જોતો નથી, હું નિર્વિકલ્પ તત્વ છું એમ જોતો નથી, હું અભેદ તત્વ છું, હું શાશ્વત તત્વ છું, અપરિણામી તત્વ છું, જ્ઞાન ને આનંદનો ભંડાર છું હું, એમ એની દ્રષ્ટિ પહોંચતી નથી ત્યાં. એવો હોવા છતાં, એવું ન હોય એનું સ્વરૂપ અને માનવું હોય તો એને બહુ મોટો પુરુષાર્થ કરવો પડે. પણ જેવું સ્વરૂપ છે એવું માનવું એમાં શું પુરુષાર્થ છે? એમાં તો એને સ્વીકારની જ વાત આવે છે ખાલી. સ્વરૂપમાં તો કાંઈ બદલાવ થયો નથી, સ્વરૂપમાં રાગ દ્વેષ બહુ પ્રવેશી નથી ગયા, સ્વરૂપમાં કોઈ ભ્રાંતિ નથી, સ્વરૂપમાં કોઈ અસ્થિરતા નથી, સ્વરૂપમાં કોઈ અભિપ્રાયનો દોષ નથી. જે દોષરૂપી વિભાવરૂપી પરિણમન ચાલે છે એ તો એક સમયની બહિર્લક્ષી પર્યાયમાં ચાલે છે, અને એ બહિર્લક્ષી પર્યાયમાં એ દોષ ચાલે છે એ સમયે ગુણરૂપી ભગવાનાત્મા એવો ને એવો છે, એવો ને એવો કરતા સ્વભાવ છે, એવો ને એવો જ્ઞાતા સ્વભાવ છે, એવું ને એવું ત્રિકાળી શાશ્વત દ્રવ્ય છે, એવું ને એવું અપરિણામી તત્વ છે. આવો એને અંદરથી વિશ્વાસ એક આવે છે નિર્ણયની ભૂમિકામાં. આજ ગુરુદેવ કીધું ને કે નિર્ણયની ભૂમિકા તો સમ્યક દર્શન થયા પહેલા પણ એક નિર્ણયની ભૂમિકા આવે છે. એવું નથી કે ક્યાંય એમ કીધું હોય કે ભાઈ નિશ્ચય વિના વ્યવહાર ન હોય, એટલે એવો વ્યવહાર પણ અજ્ઞાનીને હોતો જ નથી એવું નથી. 13મી ગાથામાં નય નિક્ષે પ્રમાણથી એની સીધી કરી છે. 143 ગાથાનો ગુરુદેવ આધાર આપ્યો, એમાં સમ્યક દ્રષ્ટિ અને કેવડીને 6 બોલથી એના વિભાગથી સિદ્ધ કર્યા છે કે સમ્યક દ્રષ્ટિ આવો છે, કેવડી આવો છે, સમ્યક દ્રષ્ટિ આવો છે, કેવડી આવો છે, સમ્યક દ્રષ્ટિ આવો છે, કેવડી આવો છે. 6 બોલથી 143મી ગાથા જે કેવળ જ્ઞાનની ગાથા છે જેમાં કેવડીનું સ્વરૂપ અને સમ્યક જ્ઞાનનું સ્વરૂપ એને વિભાગપૂર્વક વર્ણવું છે એનો આધાર આપ્યો ગુરુદેવ. આજે 143 ગાથા બોલ્યા, એ તો ગાથા બોલે પણ આપણે વિચાર કરવો કે એમાં 143 ગાથામાં શું ભરેલું છે. 142મી ગાથામાં નયોના વિકલ્પ કાયદા છે કે હું એક છું, અભેદ છું, શુદ્ધ છું, અખંડ છું, એ વિકલ્પો છે એ મારા નથી, અને એ વિકલ્પો છૂટતા નિર્વિકલ્પતા થઈ તો 143મી ગાથામાં કે સ્વરૂપના જ્યારે સંચેતનમાં સમ્યક દ્રષ્ટિ પડ્યો છે ત્યારે એ જેવ કેવડી જેવો જ છે એમ કહીને તુલના એની કેવડી સાથે કરી છે. એ કેવડી જેવો જ છે, એને તું અલ્પજ્ઞાની ન જોતો, એને તું અપૂર્ણ વાળો ન જોતો, એને એક કસાઈના અભાવ વાળો તું ન જોતો. જેટલો એનો ભાવ અંદર દ્રવ્ય સાથે અભેદ થઈ ગયો છે એ ભાવમાં તો એ ખરેખર કેવળ જ્ઞાન જ વર્તે છે, કેવળ જ્ઞાન જ વર્તે છે, માત્ર જ્ઞાન જ વર્તે છે. નિર્વિકલ્પ દશાના કાળે કોઈ સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ કે કેવડી એવા કોઈ ભેદ એમાં હોતા નથી નિર્વિકલ્પ દશાના કાળે. એ તો કેવડી જેવો જ છે. કેવડી જોવો કે સમ્યક દ્રષ્ટિ જોવો, નિર્વિકલ્પ દશાના કાળે બે એક સરખા છે, એમાં કાંઈ ફેર પડતો નથી. પછી 73મી ગાથાનો આધાર આપ્યો કે ષટકારકની પ્રક્રિયાથી પાર એવું અનુભૂતિ માત્ર ચૈતન્ય તત્વ છે. અનુભૂતિ એટલે ઓલી સમ્યક દર્શન રૂપી, સમ્યક જ્ઞાન રૂપી, સ્વસંવેદન રૂપી અનુભૂતિ નહીં, અનુભૂતિ માત્ર હોવાને લીધે, અનુભૂતિ માત્ર પણ હોવાને લીધે. તો એ કઈ અનુભૂતિ માત્ર પણ હોવાને લીધે? અનુભૂતિ માત્ર હોવાને લીધે, અનુભૂતિ માત્ર પણ હોવાને લીધે
સટકારકની પ્રક્રિયાથી પાર, એટલે કે જેટલી પર્યાયમાં સટકારકની ક્રિયાઓ ચાલી રહી છે, સ્વસંવેદનની ક્રિયા સટકારકની હો કે કોઈ પણ પ્રકારની વિભાવરૂપ સટકારકની ક્રિયાઓ, એવી દરેક સટકારકની પ્રક્રિયાથી પાર અનુભૂતિ સ્વરૂપ ચૈતન્ય તત્વ છે, એ ત્રિકાળી દ્રવ્ય હું શાશ્વત છું, એ અનુભૂતિનો અનુભૂતિ સ્વરૂપનો અર્થ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ એટલે અંદરમાં જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું એવો સ્વભાવ, ત્રિકાળ જ્ઞાન, ત્રિકાળ દર્શન, અંદરના આખા ત્રિકાળ સ્વભાવને જાણતું દેખતું વર્તી રહ્યું છે, એનું નામ અનુભૂતિ માત્રપણું હોવાને લીધે એવું અંદરનું સ્વરૂપ છે. એ સટકારક કોઈ પણ પ્રકારની ક્રિયા એવા કારકોથી પાર નિષ્ક્રિયપણે રહેતું, એ નિષ્ક્રિયપણું અંદરમાં ત્રિકાળી દ્રવ્યમાં સ્વભાવથી હોવા છતાં એમાં જાણવા દેખવાનો સદભાવ વર્તે છે, જાણવા દેખવાનો સદભાવ વર્તે છે, એ ક્રિયા વગર વર્તે છે, એવું નિષ્ક્રિયપણું, એને એમ કહેવાય કે અનુભૂતિ માત્રપણું હોવાને લીધે. અનુભૂતિ એટલે ઓલી અનુભૂતિ સ્વસંવેદનની થાય છે એ નહીં, અનુભૂતિનો અર્થ જેમ 17-18મી ગાથામાં કર્યો કે આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, તો એ અનુભૂતિ સ્વરૂપ એટલે કેવો, તો કે જ્ઞાન સ્વરૂપ, તો કે જ્ઞાન સ્વરૂપ એટલે કેવો, તો કે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ, તો કે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ એટલે શું, તો કે ત્રિકાળ જ્ઞાનમાં ત્રિકાળ જ્ઞાયક વર્તી રહ્યો છે એવી અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, એવી અનુભૂતિ માત્ર પણ હોવાને લીધે સટકારકની પ્રક્રિયાથી બહાર, એમ કહેવાનો આશય છે. બધી જગ્યાએ ત્રિકાળી દ્રવ્યની ચર્ચા આવશે, બધાને બાદ બાકી કરતા 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 કરતા, નિમિત્તને બાદ કરે, સંયોગને બાદ કરે, રાગને બાદ કરે, રાગને જાણનારા ઇન્દ્રિય જ્ઞાનને બાદ કરે, આત્માને જાણનારા ઇન્દ્રિય જ્ઞાનને બાદ કરે, અને એ બાદ બાકી કરતા કરતા જે વધે એનું નામ શુદ્ધ આત્મતત્વ છે. એવો આત્મા તે હું છું, બધી પર્યાયોથી પાર, બધા પ્રગટ થતા ભાવોથી પાર, દરેક પ્રકારના ઉત્પાદ વ્યયથી રહિત એવું મારું શુદ્ધ આત્મતત્વ ચૈતન્ય તત્વ છે, એ હું ત્રિકાળી વસ્તુ માત્ર છું, વસ્તુ માત્ર, વસ્તુ માત્ર, અપરિણામી તત્વ માત્ર, એવી આપણી અદ્ભુત ગાથા ચાલે છે. કરતા નથી, કારયિતા નથી, અનુબોધક નથી ને કારણ નથી. આ 77-81 ગાથા એટલી બધી અદ્ભુત છે કે એમાં કેટલા વિષયો ભરેલા છે, એટલા બધા વિષયો ભરેલા છે કે આપણે એક એકની ચર્ચા લઈને તો કેટલું લાંબુ લાંબુ ચાલે આ, અને ઘણી લાંબી ચાલશે આ ગાથા. જેમ કે પહેલી ગાથામાં 4 ગતિના ભાવો કાઢ્યા છે, બીજી ગાથામાં માર્ગણા સ્થાન, ગુણસ્થાન ને જીવસ્થાન કાઢ્યા છે, ત્રીજી ગાથામાં બાળ યુવાન ને વ્રતપણું કાઢ્યું છે, ચોથીમાં રાગ દ્વેષ મોહ કાઢ્યા છે, પાંચમીમાં ક્રોધ બાન માયા લોભ કાઢ્યા છે. બધી વસ્તુ આવી ગઈ અને એ બધું જેમાં નથી એવું હું શુદ્ધ ચૈતન્ય તત્વ છું, એવો હું અકર્તા સ્વભાવી આત્મા છું. આવું છે એ સમયે એને કરતો નથી, મનુષ્યપણું છે એ સમયે મનુષ્યપણાનો કરતા હું નથી, નારકીપણું છે એ સમયે નારકીપણાનો કરતા નથી, તિર્યંચપણું છે એ સમયે તિર્યંચ પર્યાયના ભાવોનો કરતા હું નથી, એવો હું અકર્તા છું. દેવપણું છે એ સમયે દેવના ભાવોને હું કરતો નથી, હું તો અકર્તા સ્વભાવી જીવ તત્વ છું, અખંડ તત્વ છું, શુદ્ધ તત્વ છું, અભેદ તત્વ છું, જ્ઞાયક તત્વ છું, જ્ઞાનને આનંદથી ભરેલી, આમ જ્ઞાનને આનંદથી ભરેલો એક ગાંઠડો છે અંદરમાં, એ એવો અંદર ચોસલું પડ્યું છે કે એ ચોસલું એવું ને એવું એવું ને એવું એવું ને એવું સદાઈ દે છે, ગમે તેટલી પર્યાયો પ્રગટ થઈ જાય, વ્યય થઈને અંદર ચાલી જાય, અંદરથી ઉત્પન્ન થઈ જાય, એમ કેવું એ પણ વ્યવહાર એવું સ્વરૂપ છે આખું ઘન, એવું નિબિડ સ્વરૂપ, એવું ઘન સ્વરૂપ, જેમ બરફ હોય ને, બરફ, એ બરફની પાટ હોય તો એ બરફની પાટમાં એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે બધે જોવો તો યા શીતળતા શીતળતા ને શીતળતા જ ભરેલી છે, એમાં કાંઈ છે નહીં બીજું. ગમે તેટલી અગ્નિ ત્યાં આવી જાય છતાં બરફને કાંઈ થતું નથી, બરફ એવો ને એવો એવો ને એવો એવો ને એવો એવો ને એવો રહે છે.
એમ ગમે તેટલા રાગ દ્વેષ મોહના પરિણામ થઈ જાય, પણ જીવનું ચૈતન્ય તત્વ છે, સદાય અખંડ સદાય જાગૃત રહેલું છે, એવું ને એવું એવું ને એવું એવું ને એવું રહે છે. અને જેમ બરફની પાટમાંથી જેમ પાણીનો પ્રવાહ જઈરા કરે છે, એમ આત્મામાંથી જ્ઞાન ને આનંદનો પ્રવાહ નિરંતર ઝરતો આસ્વાદ છે. એ નિરંતર ઝરતો આસ્વાદ વેતો 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 ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. બધું જે વિભાવ રૂપ ચાલે છે એની બહાર ચાલે છે બધું. એવી આ જ્ઞાન ને આનંદની સત્તા આખી વસ્તુ, અને એ વસ્તુ એમાંથી ઝરતો સુંદર ચૈતન્યમય આનંદનો પ્રવાહ, એનાથી બધા વિભાવ ભાવો બહાર છે. એવી એક અખંડ વસ્તુ જે ધ્યેય રૂપે અખંડ ત્રિકાળી તત્વ અને જ્ઞેયભૂત અભેદ્યો તો જ્ઞાનથી સબર, એવો એક આખો ચૈતન્ય સત્તામય પદાર્થ, એવો એક અખંડ તત્વ, જાગૃત સ્વભાવ, અપરિણામી તત્વ, એવું એક એની પાસે અનાદિથી અકર્તા સ્વભાવ બચી ગયું છે. એમાં કાંઈ થયું જ નથી. એને એમ થવું જોઈએ કે આવી વસ્તુ છે એમાં કંઈ થયું જ નથી. ગુરુદેવ એમ કહે છે કે જગતમાં વિશ્વમાં વિશ્વમાં કોઈ એવું ક્ષેત્ર નથી, કોઈ એવું ક્ષેત્ર નથી કે ત્યાં આ જીવ અનંતવાર ન જઈ આવ્યો હોય. અનંતવાર આ જીવ ત્યાં ન જઈ આવ્યો હોય એવું કોઈ ક્ષેત્ર નથી. સિદ્ધશિલા છે, સિદ્ધશિલા ત્યાં પણ અનંતવાર જઈ આવ્યો છે. અનંતવાર જ્યાં સિદ્ધ બિરાજે છે ત્યાં નિગોદના જીવો બિરાજે છે. અનંતવાર જઈ આવ્યો છે ત્યાં. કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં એ ફેરો ન હોય. ફરી 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 ફરીને પાછો મનુષ્ય ગતિમાં અત્યારે આવ્યો છે. અને હજી જો નહીં ચેતે તો પરિભ્રમણ તો ચાલુ જ છે. પણ હવે તો ગુરુદેવ મળવાથી ચેતી ગયા છે જીવો, અને ખબર પડી ગઈ છે કે આટલું બધું પરિણમન વિભાવરૂપ થયા છતાં મારી વસ્તુમાં કાંઈ આંચ આવી નથી. વસ્તુ એવી ને એવી રહી ગઈ છે. પછી વસ્તુનો જ મહિમા એને આવ્યા કરે, એ વસ્તુની જ ખરેખર એને અચિંત્યતા એને ભાસે અંદરથી, એની અપૂર્વતા ભાસે, એનો ખ્યાલ આવવા માંડે એને, ઓહો આવી વસ્તુ છે, આવી વસ્તુ છે, આવી વસ્તુ છે, આવું બધું થઈ ગયું છતાં આમાં કઈ થયું જ નથી. એલચી હોય, એલચી તો એલચીનું ફોતરું જ્યાં સુધી એમાં હોય ત્યાં સુધી ગમે ત્યાં જાય તો અંદરની એલચીને શું થાય? એની સુગંધ ચાલી જાય? એમ શ્રીફળ હોય, શ્રીફળ શ્રીફળને તમે કાદવમાં મૂકી દો કે શ્રીફળને તમે સોનાની કોઈ પેટીમાં મૂકી દો તો અંદરનું ટોપરું છે એને શું? અંદરની સફેદાઈ છે એને શું? એમ આ સફેદ શુદ્ધ ચૈતન્ય ગોળો અંદરમાં બિરાજમાન છે, એની પર્યાયમાં ગમે તે ભાવો પ્રદર્શિત થઈ જાય, તિર્યંચ દેવ મનુષ્ય કે નારક કોઈ પણ ભાવો પ્રગટ થઈ જાય, એ કોઈ પણ માર્ગણામાં ગુણસ્થાનમાં કે જીવસ્થાનમાં રહેતો હોય, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંગની, અસંગની, પર્યાપ્ત અપર્યાપ્ત એવા જીવ 14 જીવના ભાવ, માર્ગના સ્થાન, ગતિ, ઇન્દ્રિય, જ્ઞાનના ભેદ, દર્શનના ભેદ, ગુણસ્થાન 1-14 એવા માર્ગના સ્થાન, ગુણસ્થાન, જીવસ્થાન ક્યાંય પણ રહેતો હોય છતાં એના ચૈતન્ય તત્વમાં કાંઈ થયું નથી. આ બધા પર્યાય ભાવો છે, અને એ પર્યાય ભાવોથી પાર એક ચૈતન્ય તત્વ, શુદ્ધાત્મ તત્વ, અખંડ તત્વ, જાગૃત તત્વ, જ્ઞાયક તત્વ, જ્ઞાનમય તત્વ, એવું ને એવું ને એવું ને એવું અનાદિથી રહી ગયું છે. એવી શાશ્વતતા એની છે, એવી પ્રમાણિકતા એની રહી ગઈ છે અંદરમાં કે ગમે તેટલો પર્યાયમાં વૈભવ પ્રગટ થાય ને, એ જરાય આ દ્રવ્ય છે ને એમાં લેપાતું જ નથી. કારણ કે એ વૈભવ જ્યાંથી પ્રગટ થયો છે, કેવળ જ્ઞાનનો, યથાખ્યાત ચારિત્રનો કે સિદ્ધ દશાનો, એ વૈભવવાન તો હું છું. જેને પ્રગટ થાય છે, જેને એ પ્રગટ થઈ જાય છે, એ તો મને જોઈને એમાંથી નીકળું છે બધું, એ તો હું છું. આ તો બધી મારી સંપત્તિની ચર્ચા છે. મારી સંપત્તિ તો મારામાં છે,
પણ એ બહારમાં વ્યક્ત થઈ ગઈ તો એને એમ લાગે છે કે વ્યક્ત થઈ વ્યક્ત થઈ વ્યક્ત થઈ, પણ એ વ્યક્તને તો જોવાનું જ નથી, એવું તો અંદરમાં અનંત પણ પડ્યું છે, અનાદિ અનંત પણ પડ્યું છે, એવું અભેદ પણ પડ્યું છે, એમાં તો એક જ્ઞાન ગુણમાં કેવળ જ્ઞાનની અનંત પર્યાયો પડી છે, અનંત પર્યાયો, અનંત પર્યાયો, કેવળ જ્ઞાન જે પ્રગટ થાય એ કેવળ જ્ઞાન પ્રગટ થાય એ પ્રગટ થયા પછી કેટલો કાળ રહેવાનું છે, અનંત કાળ, અને એ જ્યારથી પ્રગટ થયું ત્યાર પૂર્વેનો કાળ કેટલો છે, અનંત કાળ રહેવાનું છે, એનાથી બિંદુ સમાન છે એ કાળ તો, કેવળ જ્ઞાન સાદી અનંત કાળ જેટલું કેવળ જ્ઞાન રહેવાનું છે એ તો અનંત 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 કાળ રહેવાનું છે, અને અહીંયા કેવળ જ્ઞાન પ્રગટ થયું તો અનાદિનો તો અંત આવી ગયો અહીંયા, તો એ કેવળ જ્ઞાન અનંત કાળ રહેવાનું છે, એનાથી તો એ કાળ બિંદુ સમાન છે, તો એવા કેવળ જ્ઞાનની એક એક પર્યાય એવી અનંત પર્યાય, એક જ્ઞાન ગુણમાં અનંત પર્યાય પડી છે, એવી મારી કેટલી બધી વૈભવતા છે અંદર, એનો મહિમા જીવને આવે ને, એનો મહિમા આવવો જોઈએ જીવને, ઓહ આવું ચૈતન્ય સભર તત્વ છું, આવો મારો વૈભવ છે, આવી મારી અનાદિ અનંતતા છે, મારામાં કાંઈ થતું જ નથી, મારામાં માત્ર હોવા પણ જ છે, થવા પણ છે જ નહીં મારામાં, કે છે જ નહીં થવા પણ તારામાં, અને થવા પણ ન હોવા છતાં એવું કંઈક કરવા માટે તું ઉત્સુક છો કે આવું કંઈક થઈ જાય તો સારું, મિથ્યા દર્શન જલ્દી ચાલ્યું જાય ને તો સારું, સમ્યક દર્શન જલ્દી થઈ જાય તો સારું, એ બધા પર્યાય ભાવો છે, સમ્યક દર્શન પ્રગટ કરવું હોય ને તો પણ મારે કરવું છે તો નહીં થાય, હું એનો કરનાર છું જ નહીં, હું તો અકર્તા સ્વભાવી આત્મા છું, એવો સ્વભાવ ખ્યાલમાં આવશે તો સમ્યક દર્શનના ઢગલા થશે, પણ મિથ્યા દર્શનને મારે ટાળવું છે અને સમ્યક દર્શનને મારે પ્રગટ કરવું છે તો એને સમ્યક દર્શનની પર્યાયનો ઉત્પાદ નહીં થઈ શકે, જેમાં સમ્યક દર્શનની પર્યાય જ નથી એવો અકર્તા સ્વભાવી એવો સમ્યક દર્શન સ્વરૂપી ભગવાન આત્મા હું છું, એવો જેને ખ્યાલ આવશે, એવો અકર્તા સ્વભાવ જેને પકડાશે એને ખબર પડશે કે ઓહો હો હું તો અકર્તા છું, ગમે તેટલી પર્યાયો પ્રગટ થઈ જાય મારામાં કરવાપણું છે જ નહીં, કરવાપણાનો 100% અભાવ અને પરને જાણવાનો પણ 100% અભાવ, પોતાને જાણવાનો 100% સદભાવ, એવું મારું શુદ્ધ આત્મતત્વ છે, એવો હું અખંડ તત્વ છું, નિરાલંબી તત્વ છું, કોઈના અવલંબને મારી પર્યાય પ્રગટ થાય એવી મારી પર્યાયનું સ્વરૂપે નથી, મારી પર્યાય પણ દ્રવ્યનું અવલંબન લીએ માટે પ્રગટ થાય એવી મારી પર્યાયનું સ્વરૂપે નથી, એ પર્યાય એના ષટકારકથી થઈ છે, પર્યાય એમ કહે છે કે મારી નિરપેક્ષતા ઉપર તમે ઘાત પહોંચાડોમાં, તમે મને એમ કયોમાં કે તું દ્રવ્યની સામુ જો, એમ કોઈના અવલંબને હું પ્રગટ નથી થતી, હું તો મારાથી ઉત્પન્ન થાઉં છું, હું તો મારા ષટકારકથી ઉત્પન્ન થાઉં છું, હું તો મારો સ્વભાવ જ એવો છે કે સમ્યક દર્શન રૂપે પ્રગટ થવાનો, એમ પ્રગટ થઈ છું મારાથી, ત્રિકાળી દ્રવ્યનું અવલંબન મને છે જ નહીં, પરનું અવલંબન છોડવું એવું મારું છે જ નહીં, કાંઈ મારા ષટકારક છે, મારો સ્વભાવ છે પ્રગટ થવાનો, પરનું અવલંબન મેં લીધું જ નથી, માટે મારે સ્વનું અવલંબન લેવાનું નથી, મારા ષટકારકથી હું પ્રગટ થઈ છું વિભાવ રૂપે કે સ્વભાવ રૂપે, પરના અવલંબને હું મારો વિભાવ થાય છે એ તો દોષિત ઠરાવે છે પર્યાયને, એ પર્યાયના સ્વભાવને સમજ્યો નથી કે પરની સન્મુખતા છે માટે અહીંયા રાગ થયો છે, પરની સન્મુખતા છે માટે અહીંયા મિથ્યાત્વ થયું છે, પરની સન્મુખતા છે માટે અહીંયા અજ્ઞાન થયું છે, એ તો પર્યાયની વ્યવસ્થાનું પણ એને જ્ઞાન યથાર્થ નથી, એને અવલંબન દ્રવ્યનું લેવાની જરૂર જ નથી, દ્રવ્યનું અવલંબન લે માટે પર્યાય શુદ્ધ થાય એવી પરાધીન નથી પર્યાય, પર્યાય પણ એક સ્વભાવ છે, જેમ દ્રવ્ય એક સ્વભાવ છે પર્યાય પણ એક સ્વભાવ છે પોતાનો,
પોતાના સટકારથી પ્રગટ થાય છે, એને કોઈના આધારની કે કોઈના અવલંબનની જરૂર છે જ નહીં ખરેખર. પર્યાયનો કરતા પર્યાય, કરમ પર્યાય, કરણ પર્યાય, સંપ્રદાન, અપાદાન, અધિકરણ બધા છે, સટકારકો પર્યાયના પર્યાયમાં છે, એને કોઈનો આધાર કે અવલંબનની આવશ્યકતા છે જ નહીં. પર્યાય એના પોતાના સ્વકારે સટકારકથી પરિણમે છે. પરના અવલંબનની તો વાત જ નથી. દેવગુરુ શાસ્ત્રનું અવલંબન લઈએ, તીર્થંકર ભગવાનનું અવલંબન લઈએ, સમોસરણમાં જઈને ભગવાનને પગે પડી જાય, એવા પર અવલંબનનો તો પર્યાયને પ્રશ્ન જ નથી. એ તો વિભાવના સ્થાનો છે, પણ એના સ્થાનોમાં જવાનું છોડી અને આના સ્થાનમાં મારે જવું છે અને એના આશ્રયે મારી પર્યાયમાં સુપ્તા આવશે, એ પણ ખરેખર એવું સ્વરૂપ પર્યાયનું પણ નથી. પર્યાય પોતે પોતાના સટકારકથી, સ્વતંત્ર સટકારકથી ઉત્પન્ન થાય છે, એને કોઈની આધારની કે કોઈના અવલંબનની ખરેખર જરૂર નથી. બે સ્વભાવ પોતપોતાથી સ્વતંત્ર સ્વાધીન છે, એક દ્રવ્ય સ્વભાવ ને એક પર્યાય સ્વભાવ. દ્રવ્ય સ્વભાવ પોતાનાથી ત્રિકાળ, પોતાનાથી અકર્તા, પોતાનાથી સદાય જાણનાર 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 સ્વરૂપ છે. મને તો ઘણીવાર એમ થાય છે કે જ્ઞાયક શબ્દ જે છઠ્ઠી ગાથામાં આવ્યો ને, જ્ઞાયક, એ જ્ઞાયકનું વાચ્ય તો ખરેખર જ્ઞાન છે. જ્ઞાયકનું વાચ્ય તો ખરેખર જ્ઞાન છે. ખરેખર તો એ જ્ઞાયક, જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ જે બોલવામાં આવે છે, અને એમ જો એને ભાવ આવે કે હું જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું, તો મને તો જાણનાર શબ્દ વધારે વજનવાળો લાગે છે, વધારે વજનવાળો લાગે છે. જ્ઞાયકમાં એનું વાચ્ય જલ્દી એના ખ્યાલમાં નથી આવી શકતું, જાણનારમાં એનું વાચ્ય ઉભરી આવે છે તરત અંદરથી. ઓહો, હું તો જાણનાર છું, હું તો જાણનાર છું, હું તો જાણનાર છું, હું તો જ્ઞાન માત્ર છું, હું તો માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર, એમ જાણનારમાં છે ને બારંગનો સાર સમાવિષ્ટ થઈ જાય છે. આચાર્ય ભગવાનનો શબ્દ છે જ્ઞાયક, એમ કહેવાનો કાંઈ આશય નથી, પણ એ જ્ઞાયક કહેતા એના વાચ્યનું સંશોધન એને કરવું પડે છે કે આ જ્ઞાનમય છે, આ જ્ઞાન માત્ર છે. અને જાણનાર કહેતા એને ખ્યાલ આવી જાય, ઓહો હો, હું તો જાણનાર છું, કરનાર નથી, કરનાર નથી એમ કેવું નથી પડતું, જાણનાર છું ત્યાં સ્વભાવ હાથમાં આવી જાય છે. ઓહો, હું તો જાણનાર, 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 થતી ક્રિયાનો જાણનાર, જેમાં હોવાપણું છે એનો જાણનાર, જે કાંઈ થયા કરે છે એનો પણ જાણનાર, અને જે હોવાપણે અંદરમાં શાશ્વત વસ્તુ રહી છે એનો પણ પોતે પોતાથી જ જાણનાર છે, એવું જાણનાર તત્વ અખંડ છે. માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર, જાણનારમાં આમ તરત એને ઉભરી આવે છે આમ ભાવ કે ઓહો હો, હું તો જાણનાર છું, હું તો જાણનાર છું. જેમાં દ્રષ્ટિ છે, જેમાં આંખ છે, એ જાણનાર છે, કાંઈ કરનાર નથી, કાંઈ કરી શકતી નથી, કોઈ પણ પરિણામને ફેરવી નથી શકતી. એ જોવે કે આવા પરિણામ થાય છે, આવું થાય છે, આવું થાય છે, છતાં એ માત્ર દેખા કરે છે, ફેરફાર કરી શકતી જ નથી. એમ આત્મા માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર, કાંઈ ફેરફાર કરવાને સમર્થ નથી, સક્ષમ નથી, એવું જાણનાર તત્વ છે, એવો જ્ઞાયક તત્વ, એવું અભેદ તત્વ, એવો અખંડ તત્વ, એવો પરિણામી તત્વ છે, એવો શાશ્વત પદાર્થ હું છું, એવી આ અપૂર્વથી અપૂર્વ ગાથા છે. ગાથામાં તો એટલા ભાવો ભરેલા છે, એટલા ભાવો ભરેલા છે. મુનિરાજે તો આ ગાથા જ્યારે એણે લખીને ત્યારે એને ખ્યાલ આવ્યો છે કે આ બધા ભાવોમાંથી હું પરિણમી ગયો છું ઘણી વખત, એવું એને જ્ઞાન વર્તતા વર્તતા આ ગાથા લખતા જાય છે કે આવું મને બધું આવી ગયું છે. મનુષ્ય દેવ તિર્યંચ નારકમાં હું કેટલી વાર ચાલ્યો ગયો છું, બાળ વૃદ્ધ અવસ્થા મને કેટલી વાર આવી ગઈ છે, બારગણા સ્થાન, ગુણ સ્થાન ને જીવ સ્થાનમાં હું કેટલી વાર ભમી આવ્યો છું, રાગ દ્વેષ મોહ ક્રોધમાન માયા લોભ એ બધું મને અનાદિનું ચાલતું હતું એવું બધું ચાલ્યું ગયું છે, એવું જે પૂર્વ પર્યાયનું જ્ઞાન એને વર્તા કરે છે વર્તમાન પર્યાયમાં, એ વર્તમાન પર્યાયના જ્ઞાનમાં જ્ઞાયકને જોતા જોતા વિકલ્પાત્મક દશામાં આ લખતા જાય છે.
પૂર્વની પર્યાયોનું જ્ઞાન એને વર્તમાન પર્યાયમાં વર્તે છે અને એ વર્તમાન પર્યાયમાં જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમતા વિકલ્પાત્મક દશા આવે છે ત્યાં આવું લખતા જાય છે કે હું કરતા નથી, કારયતા નથી, અનુબોધક નથી ને કારણે નથી. દેવ તિર્યંજ નારક મનુષ્ય પર્યાય હું છું જ નહીં, માર્ગણા સ્થાન ગુણસ્થાન જીવસ્થાન છું જ નહીં, બાળ યુવાન વૃદ્ધ છું જ નહીં, રાગદ્વેષ મોહ છું જ નહીં, ક્રોધમાન માયાલુપ છું જ નહીં, એનો કરતા નથી, એનો કારયતા નથી, એનો અનુબોધક નથી, એનું કારણ નથી. હું તો કેવો છું? હું તો સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ મારા આત્માને જ ભાવું છું. એમાં એમ લખ્યું કે સહજ, સહજ શબ્દ ત્રિકાળને બતાવે છે, ચૈતન્ય એટલે કે જ્ઞાનમય. હું તો સહજ ચૈતન્યનો વિલાસ એટલે ચૈતન્યનો વૈભવ, વૈભવ વૈભવ અંદરનો વૈભવ, વિલાસ એટલે વૈભવ. હું તો સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું એટલે કે બીજા કોઈને ભાવતો નથી, કોઈ પર્યાયને ભાવતો નથી, સિદ્ધ પર્યાયને ભાવતો નથી, ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું, એને જ જાણું છું, એમાં જ લીનતા કરતો પરિણમું છું, એવી આમાં અપૂર્વતા ભરેલી છે. મુનિરાજને તો આમ લખતા લખતા તો કેટલી વાર તો નિર્વિકલ્પ દશા આવી ગઈ હશે. મુનિરાજની સ્થિતિ એવી હોય છે અને એમાં હમણાં શ્રેણી ચડીને મોક્ષે જવાના હોય એની સ્થિતિ તો એવી હોય છે કે એને તો પોણી સેકન્ડનો જ વિકલ્પ હોય છે અને પોણી સેકન્ડના અડધા ભાગમાં તો નિર્વિકલ્પ દશા આવી જાય છે. એને વિચાર કરવો કે કેવી રીતે એની સ્થિતિ ચાલતી હશે આ મુનિરાજની. એક પોણી સેકન્ડનો વિકલ્પ અને એ પોણી સેકન્ડનો અડધો ભાગ છે એમાં નિર્વિકલ્પતા ચાલુ હોય એને, આંખના પલકારામાં તો અસંખ્ય સમય ચાલ્યા જાય અને એવા અસંખ્ય સમયમાં એને કેટલી વખત તો અનુભૂતિ થઈ જાય. સ્વરૂપનું સંચેતન જે મુનિરાજને નિરંતર ચાલુ હોય છે, નિરંતર વગર વિક્ષેપે, પરિણતિને ઉપયોગનો ભેદ ન પાડો તો નિરંતર અમૃતના આનંદ જરતો સ્વાદ એને ચાલુ છે નિરંતર. એટલે જ આમાં કીધું ને કે સિદ્ધમાં અને મુનિમાં ભેદ ન પાડતો, તું જળ થઈ જઈશ જળ. જો સિદ્ધમાં અને મુનિરાજમાં તું ભેદ પાડીશ તો તું જળ થઈ જઈશ, એમ કીધું નિયમ સારમાં. જો 253 કળશમાં છે, તું જળ થઈ જઈશ જળ. એવા મુનિરાજની વાત અને વાણી આપણી પાસે આવી અને એનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રીએ અલૌકિક કહ્યું, અલૌકિક થી અલૌકિક. આમાં શ્લોક છે 253, એમાં લખે છે સર્વજ્ઞ વિતરાગમાં અને આ સ્વવશ યોગીમાં, સર્વજ્ઞ વિતરાગ એટલે કેવળી પરમાત્મા અને આ સ્વવશ, સ્વને વશ થયેલા, સ્વમાં ડૂબી ગયેલા, સ્વનું નિરંતર સંચેતન કરનારા એવા આ યોગી, એટલે કે જેણે યોગનું પોતાના આત્મામાં જોડાણ કરી દીધું છે એ કહેવાય યોગી. એવા સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ છે જ નહીં. કેવડી હારે સરખામણી કરી એની. અહીંયા એમ ન જોવે કે આને તો હજી 6-7 વર્તે છે અને કેવડીને તો 13 છે. ગુણસ્થાનથી તું જોવસ એનો અર્થ જ એમ છે કે તું અકર્તા સ્વભાવની તને ખબર નથી. અહીંયા અકર્તા સ્વભાવની આ બધી ગાથાઓ આમાં નિયમસારમાં મૂકેલી છે. એના કળશો પણ અકર્તાના છે, બધું અકર્તા, કાંઈ કરતા પણ આમાં જોવા જ ન મળે તમને નિયમસારમાં. પદ્મપ્રભ મલધારી દેવ પોતે તીર્થંકર થવાના છે, પોતે 212 કળશમાં લખી ગયા છે કે આ ભાવિ તીર્થાદિનાથને સહજ સમતા ચોક્કસ છે. ભાવિ તીર્થાદિનાથને એમ લખ્યું એટલે પોતે ભાવિ તીર્થાદિનાથ છે એમ એનો સુર ઉઠો છે. આમાં એવા તીર્થંકર થવાના છે એવા મુનિરાજ, એ મુનિરાજના શ્લોકો છે અને એ પોતે એમાં લખે છે કે તું અમારામાં
એટલે કે અમે મુનિરાજ છીએ, અમે યોગી છીએ, અમારામાં અને સર્વજ્ઞ વિતરાગમાં કઈ ભેદ ન જોતો. જો તું એમાં ભેદ જોઈશ, લખે છે આમાં, સર્વજ્ઞ વિતરાગમાં અને સ્વવશ યોગીઓમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી, છતાં અરે રે આપણે જળ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. આપણને કહે છે પોતે તો ચેતનમાં ડૂબી ગયા છે, એ આપણને કહે છે કે આપણે જળ છીએ કે આપણે એનામાં ભેદ જોઈ છીએ કે આ મુનિરાજ છે ને આ કેવડી છે. એનો મતલબ એમ કે આપણે ગુણસ્થાનથી એનું નક્કી કરવાનો પ્રયત્ન કરી છીએ કે આને છઠ્ઠું સાતમું ચાલે છે અને તો તેરમું છે. એનો મતલબ જ એમ છે કે તારી દ્રષ્ટિ હજી પર્યાય ઉપર જ છે, પર્યાયથી જુદું એક ત્રિકાળી દ્રવ્ય આત્મતત્વ છે એના ઉપર તને ખરેખર વિકલ્પાત્મક દશામાં નિર્ણયની ભૂમિકામાં પણ એનો મહિમા નથી આવ્યો હજી. તને આવો કરતા સ્વભાવ, આવો જ્ઞાતા સ્વભાવ, એવા મુનિરાજનું આ વર્ણન છે આ ગાથામાં. એવી અપૂર્વથી અપૂર્વ ગાથા, એટલી બધી અદ્ભુત ગાથા છે કે એનો આમ મહિમા કરતા કરતા છે ને જીવ અંદર સ્વભાવમાં ડૂબી જાય એવી આ અપૂર્વ ગાથા. બધું કહેતા જાય, પર્યાયોનું જ્ઞાન કરાવતા જાય, પર્યાયોનું બરાબર જ્ઞાન કરાવતા જાય. જે પર્યાય વર્તી રહી છે એવી પર્યાયનું જ્ઞાનની પર્યાયમાં એ પ્રકારનું જ્ઞાન કરાવતા જાય અને એ જ્ઞાનની પર્યાય આત્મા સાથે અનન્યપણે વર્તી રહી છે એવું પણ શ્રદ્ધાન કરાવતા જાય. એટલે કે ત્રિકાળી દ્રવ્યનું શ્રદ્ધાન કરાવતા જાય કે આ કરતા સ્વભાવ છે એમાં આવા કોઈ ભાવો નથી, એવા કોઈ ભાવો નથી, એવો ખ્યાલ જ્ઞાનમાં આવે છે અને એ જ્ઞાન એવો ખ્યાલ આવતા અનન્ય થઈ જાય છે તો દ્રષ્ટિનો વિષય એને પકડાઈ ગયો એમ કહેવામાં આવે છે. એવી આમાં ગાથા છે. આ કોઈ પણ વસ્તુનું જ્ઞાન ન કરાવે એવું ન બને. બધા પર્યાયોનું, વિભાવનું, સ્વભાવ તરફ વર્તી પર્યાયો બધું જ્ઞાન કરાવતા જાય અને શ્રદ્ધાનો વિષય કે જેમાં કોઈ પણ પ્રકારની ઉત્પાદ વિરૂપ પર્યાયો જ નથી એવા સ્વભાવની શ્રદ્ધા નિરંતર અકર્તા, નિરંતર જ્ઞાતા, નિરંતર જાણનાર, નિરંતર જ્ઞાયક ભાવ એની શ્રદ્ધા અબાધિત રાખીને જ્ઞાન કરાવતા જાય એવી આ શૈલી છે આ શાસ્ત્રની. એમાં એમ કહેવા માગે છે, આપણે જરા ચાલુ કરીએ, 77-81 ગાથા તો બોલાઈ ગઈ છે, હવે એનો અન્વયાર્થ છે. હું નારક પર્યાય, તિર્યંચ પર્યાય, મનુષ્ય પર્યાય કે દેવ પર્યાય નથી. નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ એવી ચારેય ગતિની પર્યાય હું નથી, તેમનો હું કરતા નથી. એટલે કે તેમનો હું કરતા નથી એટલે કે મારાથી તે થતી નથી, હું એમને કરાવતો પણ નથી. કે આવી પર્યાય થઈ જાય એવી પર્યાય હું પર્યાય પાસે કરાવતો પણ, હું એનો કરાવનાર પણ નથી, હું એનો અનુમોદકય નથી. કે મને હવે અત્યારે તિર્યંચની પર્યાય છે તો હવે હું મનુષ્યની પર્યાય થાય એવું અનુમોદન પણ હું કરતો નથી. હું તો ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ શાશ્વત દ્રવ્ય છું. નારક પર્યાય, તિર્યંચ પર્યાય, મનુષ્ય પર્યાય કે દેવ પર્યાય મને નથી, છે નહીં, હું એનો કરતાય નથી, એનો કરાવનાર નથી અને એનો અનુમોદક પણ નથી. હવે આમાં નારક પર્યાય, નારક પર્યાય એટલે શું? ખરેખર નારકી કોને કહેવાય? નારકી કેમ થાય? આપણે જ્ઞાન કરતા જવું અને શ્રદ્ધાના વિષયને શ્રદ્ધામાં રાખતો જવો. નારક પર્યાય, તિર્યંચ પર્યાય, મનુષ્ય પર્યાય, દેવ પર્યાય, બધી પર્યાયો અનંતવાર આવી ગઈ છે આપણને, અનંતવાર આવી ગઈ છે, એકવાર નહીં. જીવ અનાદિનો છે, અનાદિનો પરિભ્રમણ કરતો 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 ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, કોઈ ક્ષેત્ર બાકી નથી રાખ્યું એવો આ જીવ છે. અને એ જીવ બધે ફરી 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 ફરીને અહીંયા અત્યારે મનુષ્ય ગતિ પણ આવ્યો છે અને મનુષ્ય ગતિ પણ આવી અને આવા તીર્થંકર તુલ્ય પુરુષની વાણી એના કાને પડવા માંડી છે અને એ પુરુષની વાણીમાં
જે મુનિરાજે વર્ણન કર્યું છે એનો વિસ્તાર જે આવે છે એમાં એમ કહેવા માગે છે કે નારક પર્યાય તો તું નથી, પણ નારકીના દુઃખની તને ખબર છે, તે કેટલા કેટલા દુઃખ ભોગવા છે અનાદિથી, એ તું દુઃખનું વર્ણન જાણીશ ને તો તને સુખમય આત્માનો મહિમા આવવા માંડશે હમણાં, કે હવે મારે આ પર્યાયો ન જોઈએ, હું તો પર્યાયથી રહી ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છું, એનું જ અવલંબન લઈ એ જ હું છું એમ પરિણમી, અને મારે તો સીધે સીધું કેવળ જ્ઞાન લઈને મોક્ષ દશામાં બિરાજમાન થવું છે. આ નારક પર્યાયનું દુઃખ એવું છે, નારકી નારકી થાય ને નારકી કોઈ જીવ તો પહેલાં વહેલાં તો છે ને એ નરક નરક ભૂમિમાં જાય ને, નીચે સાત નરક છે, સાત નરક નારકી છે ને, આડા ચત્તા પડે આમ, નારકી હોય ને એ આમ ઊભા ન હોય, ઊભો જાય નહીં અંદર, એ આમ આડો થઈને નીચે જાય આમ. પછી ત્યાં જે જમીન હોય ને, જમીન એનો સ્પર્શ થાય ને એને, એટલે છરો વાગતો હોય ને એવું લાગે એને, છરાથી એનું શરીર કપાતું હોય ને, તલવારની ઉપર પડ્યો હોય ને આમ, ચત્તો તલવાર ઉપર પડે ને એવું નારકીનું દુઃખ છે. જમીન એવી છે ત્યાંની, એ જમીનમાં જ્યાં પડે ત્યાં એના એટલા કટકા થાય છે, એટલા કટકા થાય છે અહીંયા એના, અને એ બધા કટકા પાછા ભેગા થઈ જાય છે, પાછા કટકા થાય છે, પાછા ભેગા થાય છે. આવી વેદના છે શરીરની, આ જે વેદના અનંતવાર જીવે ભોગવી છે, નારકી પણ એને અનંતવાર આવી ગયું છે. ચાર કે પાંચ નરક તો એવી છે કે જ્યાં માત્ર ઉષ્ણપણું છે, માત્ર ઉષ્ણપણું, અને પાંચમી નરકનો નીચેનો ભાગ છે ત્યાંથી શીતપણું ચાલુ થાય છે. એનું ઉષ્ણપણું એવું છે, એ ઉષ્ણતાનો તાપ એવો હોય છે કે જેમાં મેરુ પર્વતને મૂકી દો, મેરુ પર્વતને તો એ ઓગળી જાય ત્યાં, એવા ઉષ્ણપણાની વેદના છે નરકમાં, એવું નરકનું દુઃખ છે. એવી સાત નરક છે નીચે, પાંચમી નરકના છેલ્લા ભાગથી શીત પણ ચાલુ થાય છે અંદરમાં, એવી શીતની વેદના હોય છે, એવી શીતની વેદના હોય છે કે અહીંયા મનુષ્યપણામાં તો જીવ સ્વેટર પહેરે, થર્મલ પહેરી લીએ, કોટ પહેરી લીએ, કાનમાં મફલર પહેરી લીએ, પણ ત્યાંની શીત વેદના એવી છે કે જીવ કદી પણ સહન ન કરી શકે, એટલી વેદના છે નરક ગતિમાં. એવા નરક ગતિના દુઃખ છે, એવું સંયોગનું દુઃખ છે, એવા સંયોગોમાં જીવ ચાલ્યો જાય છે, અનંતવાર જે આવ્યો છે એવા સંયોગોમાં, છતાં ભૂલી ગયો છે. થોડાક અનુકૂળ સંયોગો મળે છે ને, ત્યાં પ્રતિકૂળ સંયોગોનું જ્ઞાન વિસરાઈ જાય છે, વિસરાઈ જાય છે, એટલે આત્માનો મહિમા નથી આવતો એને. આત્માનો મહિમા કેમ નથી આવતો? કે અનુકૂળ સંયોગમાં પ્રીતિ ચાલવા માંડે છે. બધી અનુકૂળતા હોય બાહ્યમાં, અને પૂર્વે ઘણી પ્રતિકૂળતા ભોગવીને આવ્યો હોય, છતાં જ્યાં અનુકૂળ સંયોગોનું પરિણમન ચાલુ થાય ત્યાં પૂર્વની પ્રતિકૂળતાનું વિસ્મરણ થઈ જાય છે, અને પૂર્વની પ્રતિકૂળતાનું વિસ્મરણ થવા માંડે છે. એ તો બરાબર થાય, પણ અનુકૂળતાનો આવિર્ભાવ થવા માંડે છે સંયોગની. મનુષ્ય ગતિમાં આવ્યો તો મનુષ્ય ગતિમાં એવું દુઃખ નથી એટલું. મનુષ્ય ગતિમાં શું જોઈએ ને? બે ટાઈમ જમવાનું મળી જતું હોય, હે, આખા દિવસની ક્રિયા એની બરાબર ચાલવા માંડે, રાત્રે બરાબર ઊંઘ આવી જાય, એટલે એને ખૂબ સારું લાગે. રાત્રે સુવે ત્યારે ખબર નથી હું સવારે ઉઠવાનો કે નહીં, છતાં એ શાંતિથી આનંદિત થઈને સુવે છે. સંયોગોની અનુકૂળતામાં લેપાય છે, સંયોગોની પ્રતિકૂળતામાં દ્વેષ કરે છે, સંયોગોની અનુકૂળતામાં રાગ કરે છે. આ રાગ દ્વેષ ને મોહની પરિપાટી અનાદિથી આવી રીતે ચાલે છે, અનાદિથી ચાલે છે. નરકની એક કણ પણ અહીંયા ભરત ક્ષેત્રમાં આવી જાય ને, એક કણ પણ નરકનો ભરત ક્ષેત્રમાં આવી જાય તો ભરત ક્ષેત્રના કોઈ જીવ ભરત ક્ષેત્રમાં રહી ન શકે, એટલી દુર્ગંધ છે ત્યાં.
એટલી દુર્ગંધ. સ્વાધ્યાય હોલમાં દવા નાખી હોય તો આપણે બેસી નથી શકતા સાંભળવા, આટલી દુર્ગંધ મનુષ્ય ગતિમાં સહન નથી થતી. એનાથી અનંત 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 ગણી દુર્ગંધ નરકમાં છે. એવા નરકના દુઃખનું વેદન કેટલી વાર જીવે કરેલું છે, એવી વેદના છે, એવી વેદના છે કે ખરેખર સાંભળતા રૂવાડા ઉભા થઈ જાય એના. એ તો ગુરુદેવ વર્ણન કરે જ છ ઢાળામાં, પેલી ઢાળમાં જ આવે છે આ બધું વર્ણન, ચારેય ગતિના દુઃખોનું વર્ણન. આ બધું યાદ કરવા માટે નથી, બીક બતાવવા માટે નથી, એ સમયે પણ જીવ એવો ને એવો રહી ગયો છે એ બતાવવા માટે છે. એવું હોવા છતાં, આવું થઈ ગયું હોવા છતાં, આવી પ્રતિકૂળતામાં પણ શ્રેણિક મહારાજા અનુભૂતિ કરે છે, નરકમાં છે, પહેલી નરકમાં, છતાં અનુભૂતિ કરે છે. જીવ નરકમાં જાય છે મિથ્યા દ્રષ્ટિ થઈને, અંદર અહીંયા અનુભવ કરી લે છે, નીકળે ત્યારે મિથ્યા દર્શન લઈને પાછો બહાર આવે છે. એવી પ્રતિકૂળતામાં પણ આનંદની અનુભૂતિ થઈ શકે છે તો ભાઈ તું તો મનુષ્ય ગતિમાં આવી ગયો. સંયોગોની અનુકૂળતા તો એટલી બધી છે કે સ્વભાવનું સ્મરણ નિરંતર ચાલ્યા કરે, એવી તારી સ્થિતિમાં તું હોવા છતાં તારા ચૈતન્ય તત્વને કેમ તું ભૂલી જાસ? કેમ તને એનો મહિમા નથી આવતો? કેમ તને એની પ્રીતિ નથી થતી? કેમ તને ખ્યાલ નથી આવતો કે આવી પ્રીતિ થશે તો હમણાં પ્રતીતિ થઈ જશે? એવું આ નિત ચૈતન્ય તત્વ, એવું આ અખંડ તત્વ સર્વ પ્રકારની પ્રતિકૂળતાઓથી પાર, પ્રતિકૂળતાઓ વર્તતી હોય એ સમયે ચૈતન્ય સ્વભાવ એવો ને એવો રહી ગયો છે. નારકીનું દુઃખ જે સમયે શ્રેણિક મહારાજાને ચાલે છે એ સમયે, એ દુઃખના સમયે આ આનંદ સ્વરૂપી ભગવાન આત્મા, અકારક પરમાત્મા હું છું, અકર્તા સ્વભાવી હું છું એમ કરીને અહીંયા ડૂબકી મારી દે છે દરિયા, સ્વાદને ચૂસી લે છે. એવી સ્થિતિમાં પણ અનુભૂતિ થઈ શકતી હોય તો અહીંયા સુધી જીવ આવ્યો, આ વાણી કાને પડી, તીર્થંકર વત દિવ્ય ધ્વનિ એના કાનમાં ગુંજવા માંડી, એને એ સમજાવવા માંડી, અકર્તા સ્વભાવનો મહિમા પણ વિકલ્પમાં થોડો થોડો આવવા માંડ્યો તો એની ધારા એને જોર શોરથી ચાલતી કેમ નથી? આમાં એમ કહે છે કે નારક તિર્ય દેવ મનુષ્ય ગતિ છે જ નહીં તારામાં, એવો તું શાશ્વત સ્વભાવી આત્મા છો, એવો તું અખંડ પરમાત્મા છો. જ્યારે એ વેદનામાં તું છો એ સમયે તું અવેદક છો, વેદના તને સ્પર્શતી નથી, એવો તું અકર્તા છો, એવો તું અવેદક છો, એવો તું અભોક્તા છો, એવો તું શાશ્વત પરમાત્મા છો, એવો જ્ઞાનના આનંદની મૂર્તિ છો. આવા અનંત વાર દુઃખ સહન કર્યા છતાં, અનંત વાર ત્યાં જયાવ્યો છતાં આ જીવમાં કાંઈ બગડી નથી ગયું, એવો ને એવો જ્ઞાતા સ્વભાવિક અકર્તા સ્વભાવી રહી ગયો છે, એવું ને એવું ચૈતન્યનું ચૈતન્ય પણ રહી ગયું છે. એવી મારી વસ્તુ છે, એવો હું છું, કેમ મહિમા નથી આવતો એનો? આવો અકર્તા, આવો જ્ઞાતા, આવો અકારણ, આવો અવેદક, આવો અભોગતા સ્વભાવી કે આવા પરિણામ થાય એનો કદી ભોગવટો મને થયો નથી. વર્તમાનમાં ખ્યાલ આવે કે આવા પરિણામ રૂપ હું થયો જ નથી ત્યાં જ ભૂતકાળનું પ્રતિક્રમણને ભાવિના પચકાણ થઈ જાય છે. સમય વર્તી વર્તમાનમાં ભૂતકાળની પર્યાયોનું પ્રતિક્રમણ એટલે પાછા ફરવું અને ભવિષ્યની પર્યાયોમાં એ રૂપ ન થવું, એવું વર્તમાનમાં જ આલોચના થતાં જ ભૂતકાળનું પ્રતિક્રમણને ભાવિના પ્રત્યાખ્યાન એ જ સમયની પર્યાયમાં થઈ જાય છે. અને એવા પ્રતિક્રમણને પચકાણ વર્તમાન આલોચના રૂપ પર્યાયમાં થાય છે એ સમયે પણ એ પ્રતિક્રમણ આલોચના અને પ્રત્યાખ્યાનથી મારો શુદ્ધાત્મા ત્રિકાળ જુદો ને જુદો રહેલો છે.
આવી મારી વસ્તુ રહી ગઈ છે અબાધિત, ક્યાંય ભેળસેળ થઈ નથી, પર્યાય પર્યાયમાં છે, દ્રવ્ય દ્રવ્યમાં છે, બે સ્વતંત્ર સત્ત, જુદી જુદી સત્તા છે બેની, બેની સત્તા પોતે પોતાની પાસે રાખીને રહ્યા છે. અહીંયા બધું પરિણમન ચાલ્યા જ કરે છે, અનાદિથી પરિણમન ચાલ્યા કરે છે. મનુષ્ય દેવ તિર્યંચ નારક એ બધું પરિણમન ચાલ્યા કરે છે. હવે ગુરુદેવ પાસે જે જીવ આવ્યો એને તો ઘણે ભાગે મનુષ્ય અને દેવની ગતિ જ હોય છે, બીજી ગતિ તો શક્યતા ઓછી છે, શક્યતા ઓછી છે એમ કહું છું. ચેતવા જેવું છે બધી વસ્તુમાં. જો આ અવસર ચૂકાઈ ગયો, મોક્ષ માર્ગ પ્રકાશક કરતાએ કીધું છે કે સબ અવસર આ ચૂકા હે. શું કીધું? સબ અવસર આ ચૂકા હે. જો આ પર્યાયમાં આ અવસર ચૂકાઈ ગયો તો આપણે વિચાર કરવો કે આપણું શું થશે. માટે ખૂબ પુરુષાર્થની જરૂર છે, ખૂબ અકર્તા સ્વભાવને ઘૂંટવાની જરૂર છે, ખૂબ જાણનાર તત્વને છે ને અંદરથી માણવાની જરૂર છે. જો ક્યાંય પણ એને કરતાપણું ભાસી ગયું, ક્યાંય પણ એને ભોગતાપણું ભાસી ગયું કે હું આનો જ કરતા છું, પર્યાયનું ફેરવવા પણ અંદરથી જો ચાલ્યું થોડું ઘણું, તો અકર્તા સ્વભાવ એના જ્ઞાન શ્રદ્ધાનમાંથી ચાલ્યો જશે. અને એ અકર્તા સ્વભાવ જ્ઞાન શ્રદ્ધાનમાંથી જો ચાલ્યો ગયો, પછી આ પર્યાયમાં જો ન મળ્યો તો પછીની પર્યાયમાં મેળવવો તો બહુ દુષ્કર છે. આવા પુરુષની જો પ્રત્યક્ષ હાજરીમાં આવો સ્વભાવ આપણા ખ્યાલમાં ન આવે તો આપણે તો એમ જ વિચારવું કે 2000 સાગરોપમનો કાળ છે, એમાં આ છેલ્લો ભવ છે મારો, એમ વિચારીને પુરુષાર્થ આગળ વધારવો કે જો હું સમ્યક નહીં પામું તો શું થશે મારું, ક્યાં ચાલ્યો જઈશ. અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન નિગોદમાં રહી જાય છે. એક સ્પર્શિન્દ્રી, એકલી સ્પર્શિન્દ્રી છે અહીંયા, બરાબર. સ્પર્શિન્દ્રી એકલી હોવાથી અહીંયા એને જાણવાનો વિષય જ ખ્યાલમાં નથી આવતો, એટલે એટલી અધુરાશ એને લાગુ પડી જાય છે. અને અહીંયા તો કેટલું બધું છે, જ્ઞાન છે, જ્ઞાનનો ઉઘાડ છે, જ્ઞાનનો એક અંશ ખુલ્લો છે, નિગોદમાં રહી ગયો છે એવો અંશ તો ખુલ્લો, છતાં ઇન્દ્રિય એક જ છે. નારકીમાં તો સંયોગનું દુઃખ છે, અહીંયા તો જ્ઞાન બિડાઈ જવાનું દુઃખ છે. નિગોદમાં નિગોદમાંથી જીવ નીકળે, 2000 સાગરોપમની સ્થિતિ હોય, પાછો નિગોદમાં ચાલ્યો જાય ઇતર નિગોદમાં. નિગોદ એટલે તિર્યંચનો ભેદ છે નિગોદ. પણ એવી પર્યાય તો આપણે આવે એવું છે નહીં, કારણ કે હું તો સ્વભાવનું સ્મરણ કરું છું, હું તો સ્વભાવના પણ ખેંચેલો છું. સ્પર્શ ઇન્દ્રિય હોય ને, પછી ઈયળ થાય તો બે ઇન્દ્રિય થાય, આ સ્પર્શ ઇન્દ્રિય, પછી મોઢું મળે એટલે ઈયળ થઈ જાય, પછી આ નાક મળે એટલે શું થાય, કીડી થાય, પછી આંખ મળે એટલે ભમરો થાય, પછી પાંચ ઇન્દ્રિય મળે એટલે મનુષ્ય થાય. આવું બધું ચાલે છે, અહીંથી ચાલુ કરવું, આમ આ સ્પર્શ ઇન્દ્રિય, આ રસ ઇન્દ્રિય, આ ઘ્રાણ ઇન્દ્રિય, આ ચક્ષુ ઇન્દ્રિય, આ કર્ણ ઇન્દ્રિય, આવા ભવ અનંતવાર કર્યા જીવે. અનાદિથી ભવ ભ્રમણ કરતો મનુષ્ય ગતિમાં આવી ગયો છે, છતાં એના ચૈતન્ય તત્વમાં કંઈ થયું નથી. કેટલી આશ્ચર્યકારક વાત છે, કેટલો મહિમાવંત છે જીવ. ગતિએ ઘણો પુરુષાર્થ કર્યો કે ચૈતન્ય તત્વ મારા રૂપ થઈ જાય, પણ એણે કદી જવાબ ન આપ્યો ચૈતન્ય તત્વએ એને. ગમે તે પર્યાયમાં જીવ ચાલ્યો ગયો હોવા છતાં જીવ એના રૂપ ન થયો. એણે ઘણો પ્રયત્ન કર્યો કે આ જીવ મારા રૂપ થઈ જાય, પણ એ થયો નહીં, જીવ એવો ને એવો રહી ગયો. ગમે તેટલો પુરુષાર્થ એણે કર્યો છતાં એ પુરુષાર્થને પાંગળો કરી નાખ્યો જીવે. હું તો નિબિડ તત્વ છું, હું તો અસાધારણ નાયક ભાવ છું, હું તો જ્ઞાનમય તત્વ છું, હું તો ચૈતન્ય તત્વ છું, હું ક્યાંય કદી લેપાતો જ નથી, નિર્લેપ રહી ગયો છું સદાય. ગમે તે ગતિમાં તમે મારું પરિભ્રમણ જોતા હો, પણ મારું પરિભ્રમણ છે જ નહીં,
મારું તો અંદરમાં ભ્રમણ જ્ઞાન ને આનંદ નું ચાલે છે, પરિભ્રમણ તો બહારમાં હોય છે, એ પર્યાય રૂપ કદી થયો જ નથી હું, એવા આ ચૈતન્ય તત્વ, એવું આ શુદ્ધ તત્વ, એવું અખંડ તત્વ, એવું જાગૃત તત્વ, એવું અકારણ, અકારક, અવેદક ને અકર્તા સ્વભાવી તત્વ હું છું એવો સ્વભાવનો નિર્ણય કરી અને સર્વજીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરાય તેવી મંગલ પામે.